महत्वपूर्ण समाचार। आप नेता राजभा झाला भाजप में जोड़ाया छे। आप माथी राजीनामु आप्यो छे ने राजकोट थी अगाउ भाजप अने कांग्रेस में सक्रिय रही चुक्या छे राजभा। बोटाद अने सुरेन्द्रनगर त्रण जिल्लाना प्रभारी तरीके नी जवाबदारी आपी थी। त्रणेय जिल्लाना संगठन निर्माण नुं काम मारा नेतृत्व नीचे मारी मार्गदर्शन नीचे कर्युं हतुं। त्यारे पार्टी में मने एवुं कहेवामां आव्युं हतुं कि राजभा तमे खूब ज अनुभवी छो, तमने संगठन नो खूब बड़ो अनुभव छे, तो पार्टी नो संगठन व्यवस्थित निर्माण करो। अने अत्यारथी ज आगामी जे विधानसभा छे एना माटेनी तमे तैयारी करो अने कार्यकर्ता ने जोड़ो, नवा नवा लोकोने जोड़ो। एटले मैं एमने एवुं कीधुं हतुं कि भाई कार्यकर्ता ने हुं जोड़ीश तो खरो, पण कारण के मारो 20 वर्षनो जाहिर जीवननो अनुभव छे, परिस्थितिओ क्यारे चेन्ज थती होय छे એનું કઈ નક્કી નથી રહેતું હતું। એટલે મેં એમને એ લોકોએ મને કીધું હતું કે આપણે કાર્યકર્તાને સાથે ક્યારેય દ્રોહ નહીં કરીએ, કાર્યકર્તા જે રીતે કામ કરે છે એ રીતે એમને મહત્વ આપશું, અને અમુક સમય સુધી એ ચાલ્યું પણ, પરંતુ ભેદી રીતે કહું છું, મારા પૂર્વ વક્તા ભાઈએ જે વાત કરી એ વાતને ક્યાંક અંશે સમર્થન મળે એવું મને લાગે છે। ભેદી રીતે કહું છું કે જે રીતે પાર્ટીનું સંગઠન વ્યવસ્થિત ચાલતું હતું, કાર્યકર્તા પણ દિલથી અમુક કામ કરતા હતા, પણ દાખલા તરીકે ભાઈ શ્રી ભરતભાઈ મને વચન આપ્યું હોય કે રાજભા આજે હું જોડાણો છું આમ આદમી પાર્ટીમાં, પ્રદીપસિંહે મને કીધું હોય કે તમે આવી રીતે છે ને તમારી, બીજું તો અમારે કંઈ જોતું નહોતું, પણ અમારી શક્તિ અમારા અનુભવનો પાર્ટી પ્રોપર ઉપયોગ કરે અને અમારું માન સન્માન જળવાય એ માટે થઈને કામ કરતા હતા। પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે બે કે ત્રણ મહિના પહેલા દિલ્હીથી ડાયરેક્ટ સંદીપ પાઠકજી આવી ગયા। સંદીપ પાઠકજી આવીને સમગ્ર ગુજરાતનું તમામ સંગઠન ડિઝોલ્વ કરી નાખ્યું। જે કાર્યકર્તાઓએ આ સંગઠન ઉભું કરવામાં, જે કાર્યકર્તાઓએ પાર્ટીને નિર્માણ કરવામાં, ગુજરાતમાં પાર્ટીનો પગ પસેરો કરવામાં તન તોડ મહેનત કરી હતી, એ બધાને પણ ડિઝોલ્વ કરીને એની જવાબદારીઓ છીનવી લીધી। એ પછીથી જે નવી જવાબદારીઓ આપી એમાં પણ નિષ્ઠાવાન અને ઈમાનદાર કાર્યકર્તાઓને એમને જવાબદારી નહીં। એટલે ભેદી રીતે આ કરવામાં શા માટે આવું કર્યું એ હજુ મને પ્રશ્ન છે કે આ આવું કરવા પાછળનો ઉદ્દેશ શું હશે। એટલે કાર્યકર્તા ખૂબ નારાજ છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને કોઈ સાંભળવાનું નથી। આજે સ્થિતિ એવી છે કે જે ટોચના લીડરો છે એ પોતપોતાની ધારાસભા પકડીને બેસી ગયા છે। હું ભાજપમાં હતો એટલે કાર્યકર્તાની લાગણીઓને સમજવું, ભાજપની જે સિસ્ટમ છે સિસ્ટમને લઈને હું આમ આદમી પાર્ટીમાં પણ કામ કરતો હતો કે ભાઈ જે કાંઈ નિર્ણયો છે એ સામૂહિક નિર્ણયો લેવાય, સંકલનથી નિર્ણયો લેવાય, એવી કોઈ જ પદ્ધતિ, એના માટે મેં એક બે વાર જે કાંઈ સંદીપ પાઠકજીનું ધ્યાન દોર્યું કે સર આવી રીતે આપણે કરવું જોઈએ, ખરેખર દરેક કાર્યકર્તાની લાગણીઓને સાંભળવી।